રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના ઉજવણીના ભાગરૂપે રૂપિયા 19 કરોડના ખર્ચે નવા નિર્માણ થનાર ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ ભવન તેમજ ખાદી મ્યુઝિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સત્યના પૂજારી એવા પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતિ છે ત્યારે તેમની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ રૂપિયા 19 કરોડના ખર્ચે નવા નિર્માણ થનાર ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ ભવન તેમજ ખાદી મ્યુઝિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની સ્થાપના ગુજરાત રાજ્યની સ્થાપનાના 5મા દિવસે જ કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી એકલ દોકલ વર્ષને બાદ કરતા દર વર્ષે ખાદીનું વેચાણ અને ઉત્પાદન વધી રહ્યું છે. ત્યારે ખાદી માટે લોકોમાં જાગૃતતા આવે તે માટે સરકાર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે તમામ પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદ અને શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મુખ્યમંત્રીના હાથે શિલાન્યાસ કરીને એક વર્ષ બાદ આવનારી 2 ઓક્ટોબર સુધી ખાદી ભવનનું ઉદઘાટન પણ કરી દેવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. આજે 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતિ. આજ સવારથી સમગ્ર દેશભરમાં, રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીને યાદ કરીને મહાત્મા ગાંધીના વિચારો, મહાત્મા ગાંધીના માર્ગદર્શન અને એમના વાણી અને એમના કરેલા કામોને યાદ કરીને સૌ કાર્યક્રમો કરી રહ્યા છે. આ સવારે હું પોરબંદર હતો, એમના જન્મસ્થળ ઉપર પ્રાર્થના સભા અને ત્યાર પછી ત્યાંના લોકોએ ચોપાટીઓ ઉપર મહાત્મા ગાંધીના મુખને પ્રદર્શિત કરતી સાંકળ બનાવીને માનવ સાંકળનો એક અદભુત કાર્યક્રમ કર્યો હતો. ત્યાર પછી સુરત ગયો હતો, સુરતમાં અદ્યતન કેબલ બ્રિજ કે જે જોડવાની વાત મહાત્મા ગાંધી કરતા હતા એ સુરતે 120 બ્રિજ બનાવીને સુરતને જોડતા રસ્તાઓને આજે વધુ એને જોડવાના પ્રયત્ન કરીને ત્યાંના ઉદઘાટનના કાર્યક્રમો હતા. 900 કરોડ રૂપિયાના ઉદઘાટનના કાર્યક્રમો થયા. ત્યાર પછી ખાદી ખરીદીના કાર્યક્રમો ચાલ્યા. અત્યારે ગુજરાતમાં ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ એમની વડી કચેરી અને ખાદી મ્યુઝિયમનું ખાતમુહૂર્ત આપણે અહીંયા કર્યું છે અને હવે સાંજે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્થાન ઉપર આશ્રમ ભજનાવલીના કાર્યક્રમો અને આ રીતે 150મી જન્મ શતાબ્દી એમની ઉજવણી એનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. કેમેરામેન સચિન પઢિયાર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.